गुड मॉर्निंग स्टूडेंट, केम छो बधाई? मजा में ने? अंजलि विद्या मंदिर में आप सर्वनू स्वागत छे। तमे बधाए पक्षीओना अवाज तो सांभळ्या ज हशे। हवे आपणे पक्षीओ विषे समजशुं, तेनी सांभळवानी इंद्रियो विषे आपणे समजशुं। जो बाळ मित्रो, तमे छे ने बधाए जुदा जुदा अवाज पशुओना सांभळ्या। हवे तमने हूँ एक प्रश्न पूछू के तमारा कोई कुटुंबना सभ्योना कपड़ामांथी सुगंध आवे छे? तो तमे कहेशो हाँ, जो तमारा घरमां छे तो तमारा मम्मी पप्पा भाई बहन गमे छे तो स्प्रे यूज करता हो तो स्प्रेनी सारी सुगंध आपणने आवे छे। ज्यारे घणीवार छे तो आपणे सार्वजनिक जे टॉयलेट्स ने छे ત્યાંથી પસાર થતા હોય, અથવા તો તમને એટલી બધી એમાં વાસ આવતી હોય ને તો આપણે તરત આપણું નાક બંધ કરી દઈએ છીએ। તો તમારે હવે એક શોધવાનું છે કે આપણે છે તો મેળો, બસ, ટ્રેન વગેરે જેવી ભીડભાડવાળી જગ્યાઓમાં જઈએ તો આપણે દુર્ગંધનો અનુભવ કરીએ છીએ? તો કે હા, આપણે દુર્ગંધનો અનુભવ કરીએ છીએ। એવું કેમ? તો આજે નીરુને કોઈ મહત્ત્વના કામથી બહાર જવું પડ્યું। તેને પોતાના 6 મહિનાના દીકરા રુચિતને તેની બેન છાયા પાસે મૂકવો પડ્યો। હવે છાયા પણ એટલી ઉંમરનું જ બાળક છે, છાયાને પણ એટલી જ ઉંમરનો બીજો એનો દીકરો છે। તો બંને બાળકો એકસાથે મળાવે છે તો તેણે ખુશીથી તેની દીકરી ને સાફ કરી લીધી, બરાબર એની જે દીકરી હતી એને સાફ કરી। પણ જ્યારે એ પોતાની બેનનું બાળક એટલે કે રુચિતને જ્યારે એ સાફ કરવા ગઈ તો એને પોતાના નાક આડો છે ને આમ રૂમાલ દઈને કર્યું સુકા। તો વિચારો, આપણે વિચારીએ કે બાળક જ્યારે છાયાએ રુચિતનું બાળોતું સાફ કરતી હતી તો મો કેમ ઢાંકી દીધું, પણ પોતાના દીકરાનું બાળોતું સાફ કરતી વખતે આમ ન કર્યું કે? તો કે પોતાનું બાળક છે એના મળની માતાને કોઈ દી વાસ આવતી નથી, જ્યારે બીજા બાળકોને છે તો એ તરત જ આપણે એનો અનુભવ કરીએ છીએ। તમે જ્યારે કચરાના ઢગલા પાસેથી પસાર થાવ તો તમને કેવો અનુભવ થાય છે? તમને વાસ આવવા માંડે ને? તમે જોજો, જ્યારે તમારા ઘરે કચરાની ગાડી આવે છે કચરો લેવા તો આપણે મોઢા આડો હાથ દઈને ફટાફટ કચરો નાખીએ અને જલ્દી જલ્દી ત્યાંથી દૂર થઈ જઈએ છીએ। શું કામ? તો કે એક તો કચરાની વાસ આવે, બીજું ત્યાં કેટલા બધા મચ્છર માખીઓ બધું બણબણતું હોય કે જે આપણા શરીરને નુકસાન કરતું હોય, એટલે આપણે છે તે જલ્દી ત્યાંથી ભાગી જઈએ। પણ જે વ્યક્તિઓ પોતાનો આખો દિવસ આવા ઢગલામાંથી વસ્તુઓ ઉપાડવા વિતાવતો હોય તો તેમને વિશે વિચારો। જો તમે ઘણીવાર જોશો કે કચરા હોય ને ઢગલા, ત્યાંથી કોઈ છોકરો હોય કે છોકરી હોય અથવા કોઈ મોટી ઉંમરના વ્યક્તિ હોય એ અંદરથી પ્લાસ્ટિક ને કોથળા લઈ લઈને બધું વીણતા હોય, તો તમે વિચારો એ કેવું એને નુકસાન કરતું હોય। એક તો એના આખા શરીરમાં વાસ આવી જાય, પોતે એકદમ ગંદા થઈ જાય, અને એ ઉપરાંત એને પણ ઘણી જાતના રોગો આવા કચરાને લીધે ઘણા રોગો પણ ઉત્પન્ન થઈ જાય છે। તમે કચરાના ઢગલા પાસેથી પસાર થાઓ ત્યારે તમે કેવો અનુભવ કરો છો, બરાબર? હવે આપણે તમને ખ્યાલ આવી ગયો હશે અહીં આપણે સારી સુગંધ અને ખરાબ ગંધ વિશે સમજીએ। તમને ફૂલની સુગંધ છે તો એ કેવી છે? સરસ મજાનું ગુલાબનું ફૂલ સૂંઘીએ તો આપણને તો મજા પડી જાય, પરંતુ કોઈ વાસવાળી વસ્તુ હોય, ધારો કે માછલી હોય, તો માછલીમાંથી આપણને વાસ આવતી હોય છે, એટલે તમને સુગંધ અને ગંધ વિશે અનુભવ થશે, બરાબર? હવે આપણે આગળ ભણીએ કે એવા પક્ષીઓનું નામ લખો કે જે માણસની જેમ આગળની તરફ આંખો હોય, એવા તમે પક્ષી મને કોઈ કહેશે? ચાલો હું જ તમને કહી દઉં, એવું પક્ષી છે ગુવળ અને ચીબરી, કે જેને માણસની જેમ બે આંખો હોય છે, જેને તમે જોઈ શકો
જો બરાબર, હવે તમારે એવા પક્ષીઓના નામ લખવાના છે જેને માથાની બાજુ પર આંખો હોય છે. એટલે કે તમે જુઓ સ્ક્રીન ઉપર તમને દેખાશે તો બધાય પક્ષીઓને આમ માથાની ઉપર જ આંખ હોય છે. બરાબર, તમને દેખાણું. આપણે હવે છે તો પક્ષીના જોઈ શકવાનું, સાંભળી શકવાની ઇન્દ્રિયો વિશે આપણે સમજીએ છીએ. મોટાભાગના પક્ષીઓને માથાની બાજુ પર જ આંખો હોય છે. તેમની આંખો એક જ સમયે બે અલગ અલગ વસ્તુ જોઈ શકતી નથી. જ્યારે તે સીધું જુએ છે ત્યારે બંને આંખો એક જ વસ્તુ પર કેન્દ્રિત થાય છે. તમે જોયું હશે કે પક્ષી ઘણી વખત તેની ગરદન હલાવે છે. તે આવું કેમ કરે છે તમને ખબર છે? તો કે ઘણા પક્ષીઓની આંખો સ્થિર હોય છે અને હલનચલન કરી શકતી નથી, એટલે બંને બાજુ છે તો એને માથું આમ થી આમ ફેરવવું પડે છે. આજુબાજુની વસ્તુ જોવા માટે તેને પોતાનું માથું ફેરવવું પડે છે. એટલે કે આપણે અહીં જોવાની ઇન્દ્રિય, આપણી આંખ, એના વિશે આપણે સમજીએ છીએ. હવે છે ને તમારે એક રમત રમવાની છે. તમારી જમણી આંખ બંધ કરી અને એને તમારા હાથેથી ઢાંકી દેવાનું છે. પછી તમારા મિત્રને જમણા બાજુથી થોડુંક દૂર ઊભું રાખવાનું છે અને હાથ હલાવવા, માથું હલાવવા કહેવાનું છે. હવે તમે જુઓ કે તમે ગરદન હલાવે એટલે કે તમારું ગળું હલાવ્યા વગર તમે એને જોઈ શકો છો. આ પ્રવૃત્તિ કરવાનો તમારે પ્રયત્ન કરવાનો છે. હવે છે તો તમારે નાનો બોલ અથવા સિક્કો ઉછાળવાનો અને પકડવાનો પ્રયત્ન કરવાનો છે. આ જ ક્રિયા બંને આંખો ખુલ્લી રાખીને કરવા પ્રયત્ન કરવાનો છે. પછી એક આંખ બંધ કરવાની અને પકડવાનો, એટલે કે જે તમે સિક્કો કે જે બોલ ઉછાળ્યો છે એ પકડવાનો પ્રયત્ન કરવાનો છે. અનુમાન કરો કે જો તમારા કાનની જગ્યાએ આંખ હોત તો કેવું થાત? તમે શું કરી શકો જે તમે અત્યારે નથી કરી શકતા? બરાબર, હવે કેટલાક પક્ષીઓ જેવા કે સોમળી, કીટ, ગરુડ વગેરે આપણા કરતાં 4 ગણું દૂરથી જોઈ શકે છે. કોણ કોણ? તો કે સોમળી, ગીધ બધે છે એ 4 ગણું દૂરથી જોઈ શકે છે. જે વસ્તુઓ આપણે 2 મીટર દૂરથી જોઈ નથી શકતા એ પક્ષીઓ 8 મીટર દૂરથી પણ જોઈ શકે છે. એ લોકો છે તે ગરુડ છે એ જમીન પર પડેલી રોટલીને એવું જોઈ શકે. સાપ પડ્યો હોય તો એ ઊંચેથી આવીને એ કેટલા બધા અંતરથી આવ્યું હોય ત્યાંથી એ જોઈ શકે છે. બરાબર છે. હવે પ્રાણીઓ છે એ રંગો જુએ છે. હા, તો જો પ્રાણીઓ છે એ આપણા જેટલા રંગો જોઈ શકતા નથી. ચિત્રમાં કેટલાક પ્રાણીઓ છે તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 7 ઉપર તમને કેટલાક પક્ષીઓ વિશે જણાવ્યું છે. તે તમારે જોવાનું છે કે કેટલાક પ્રાણીઓ દ્વારા વસ્તુઓ કેવી રીતે જોવાય છે એ જુઓ. આપણે એવું માનવામાં આવે છે કે પ્રાણીઓ દિવસ દરમિયાન જાગતા હોય તો તે થોડા રંગો જોઈ શકે છે. એટલે કે જે પ્રાણીઓ દિવસ દરમિયાન જાગતા હોય એ પ્રાણીઓ પોતે રંગ જોઈ શકે છે. બરાબર છે. પરંતુ જે પ્રાણીઓ દિવસ દરમિયાન જાગતા નથી, દાખલા તરીકે છે ચીબરી, ઘુવડ, ચામાચીડિયું, આ બધા છે તે નિશાચર છે. જેઓ રાત્રે જોઈ શકે છે દિવસે જોઈ શકતા નથી. તો એ પ્રાણીઓ જે રાત્રે જાગે છે એ વસ્તુઓ માત્ર કાળા અને સફેદ રંગમાં જ જોઈ શકે છે. હવે આપણે આજે તમે આપણે અત્યારે જે જોયું એ બધી આંખની ઇન્દ્રિયો વિશે આપણે સમજ્યા. હવે આપણે કાન વિશે, એટલે કે સાંભળવાની શક્તિ વિશે સમજીએ. આપણે પક્ષીઓના કાન સરળતાથી જોઈ શકતા નથી કારણ કે તેને કાનની જગ્યાએ શું હોય છે? નાના છિદ્ર હોય છે. પક્ષીઓને કાનની જગ્યાએ શું હોય છે? તો કે પક્ષીઓને કાનની જગ્યાએ નાના છિદ્રો જોવા મળે છે જે પીછાથી ઢંકાયેલા હોય છે. બરાબર. હવે તમને તમારી સ્ક્રીન ઉપર પક્ષીઓ દેખાય છે. જુઓ, એમાં તમને કાન દેખાય છે કોઈને? હે, નથી દેખાતા ને? તો એને કાનની જગ્યાએ શું હોય છે? છિદ્ર હોય છે.
જુઓ, હવે છે ને તમારી સ્ક્રીન ઉપર તમને એક સરસ મજાના હાથીનું ચિત્ર દેખાય છે, દેખાય છે ને? તો હવે આપણને છે ને અહીં 10 પ્રાણીઓના નામ લખવાના છે, જેને કાન આપણે જોઈ શકીએ છીએ, બરાબર? એવા પ્રાણીઓના કાન જોવા. પછી બીજું તમારે પ્રવૃત્તિમાં કરવાનું છે કે કેટલાક એવા પ્રાણીઓના નામ લખો જેના કાન આપણા કાન કરતાં મોટા હોય છે. શું પ્રાણીઓ કાનથી સાંભળી શકે છે? તેની વચ્ચે કોઈ સંબંધ છે? હા, પ્રાણીઓ છે એ ઘણા પ્રાણીઓ દૂરથી અવાજ સાંભળી શકે છે. આ પ્રવૃત્તિમાં તમારે શાળામાં શાંત જગ્યા શોધવાની છે અને તમારા મિત્રોને થોડા આગે અંતરે ઊભા રહેવાનું કહેવાનું છે અને સાવ ધીમેથી કંઈક બોલવાનું કહેવાનું છે. બાકીના બધાએ સાવધાનીપૂર્વક સાંભળવાનું છે. પછી તમે બધા મિત્રો ચિત્રમાં તમારી પાઠ્યપુસ્તકમાં પાના નંબર 8 ઉપર જે ચિત્ર આપ્યું છે એમાં જોવાનું છે કે કાનની પાછળ તમારે હાથ મૂકી અને સાંભળવાનું છે. કઈ અવસ્થામાં તમને અવાજ વધારે તીવ્ર છે એ ખબર પડશે. તમારા હાથ તમારા કાન ઉપર રાખો અને કંઈક કહો તો શું તમને અવાજ સંભળાય છે? બરાબર છે, આપણે આપણા કાન પાછળ અને સાંભળવાનો પ્રયત્ન કરવાનો છે. હવે તમે ઘણી વાર તમારા સ્કૂલમાં બેન્ચ ઉપર તમારો કાન રાખી અને પાટિયા પર એક વાર હાથેથી ટકોરો કરો અને સાવચેતીપૂર્વક સાંભળો તો તમને, જો ત્યાં પાના નંબર 9 ઉપર ચિત્ર બતાડ્યું છે, તો પાટિયા પર ફરીથી હાથથી અવાજ કરો એટલે ફરીથી તમને અવાજ સંભળાશે. બરાબર, સાપ આવી રીતે સાંભળે છે. તેમને કોઈ બાહ્ય કાન હોતા નથી, પરંતુ જે સાપ છે એ ધ્રુજારીથી જ અનુભવે છે. એ જમીનની ધ્રુજારી ઉપરથી સાપને ખબર પડી જાય છે કે કંઈ વસ્તુ આવે છે, એને અનુભવ થઈ જાય છે. બરાબર, એટલે સાપ છે એમને બાહ્ય કાન હોતા નથી, માત્ર જમીનની ધ્રુજારી પરથી જ એ અનુભવ કરી શકે છે. તો અવાજ દ્વારા સંદેશો મોકલે છે. જો તમને અહીં ચિત્ર સ્ક્રીન ઉપર દેખાયેલું છે, એ શેનું ચિત્ર છે ખબર છે? લંગૂરનું છે. કોનું છે? લંગૂર. લંગૂર ઊંચે ઝાડ પરથી બીજા પ્રાણીઓને વાઘ અથવા ચિત્તાના ભયની સાવધાન કરે છે. આમ લંગૂર એક ખાસ પ્રકારની ચેતવણી સંકેત આપે સાવધાન કરે છે. પક્ષીઓ પણ ભય વિશે ચેતવણી અને સંકેત આપે છે. કેટલાક પક્ષીઓ ભય માટે અલગ અલગ પ્રકારના અવાજ કાઢતા હોય છે. ઉદાહરણ તરીકે દુશ્મન આકાશમાંથી આવે તો જુદા જ પ્રકારના અવાજની ચેતવણી આપે છે. જ્યારે અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પણ વાઘ સિંહ જેવા પ્રાણીઓ કઈ દિશામાં હશે તે પક્ષીઓના અવાજના સંકેત દ્વારા ત્યાંના કર્મચારી અધિકારીઓ જાણી શકે છે. માછલીઓ છે એ વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે. જ્યારે ભૂકંપ અથવા વાવાઝોડું આવવાનું હોય ત્યારે અમુક પ્રકારના પ્રાણીઓ અલગ પ્રકારનું વર્તન કરે છે. જંગલની આસપાસ રહેતા માણસો પ્રાણીઓના આ વર્તનનું અવલોકન કરી અને ભય વિશે જાણી લે છે. 2004માં અંદમાન ટાપુના જંગલોમાં અમુક આદિજાતિઓએ પ્રાણીઓના અલગ પ્રકારનું વર્તન જોયું. તેઓએ કોઈ ભયનું અનુમાન કર્યું, જેથી તેઓ ટાપુની સલામત જગ્યાએ જતા રહ્યા. થોડી જ વારમાં ટાપુમાં સુનામીનો ફટકો લાગ્યો, પરંતુ આ લોકો બચી ગયા. ડોલ્ફિન છે એ પણ એકબીજાને સમાચાર આપવા અલગ અલગ અવાજ કરે છે એવું વૈજ્ઞાનિકનું માનવું છે, અને પ્રાણીઓને પોતાની ખાસ વિશેષ ભાષા હોય છે. હવે તમારે પ્રયત્ન કરવાનો છે કે શું તમે પ્રાણીઓનો અવાજ સમજી શકો છો? ક્યાં ક્યાં પ્રાણીઓનો અવાજ સમજી શકો છો? શું પ્રાણીઓ તમારી ભાષા સમજી શકે છે? ક્યાં ક્યાં પ્રાણીઓ તમારી ભાષા સમજી શકે છે?
પક્ષીઓ અને ડોલ્ફિનની જેમ તમે પણ તમારે પોતાને સમાચાર આપવાની અવાજની ભાષા બનાવી શકો છો. યાદ રાખજો કે તમે તમારા મિત્ર સાથે જ ફક્ત અવાજની વાત કરવાની, શબ્દોથી નહીં પણ અનુમાન, ચેતવણી, સંકેત આપવાનો. ઉદાહરણ તરીકે, જ્યારે શિક્ષક તમારા વર્ગખંડમાં આવે તો તમારે કેવું એક્શન કરો? તો તમારા મિત્રને ખબર પડી જાય કે ટીચર હવે ક્લાસમાં આવી રહ્યા છે. હવે જુઓ, તમને સ્ક્રીન ઉપર એક ચિત્ર દેખાય છે. આ ચિત્ર શેનું છે? તો કે ગરોળીનું છે. તો જુઓ, આજે હવે આપણે છે તો પક્ષીઓ પ્રાણીઓના જાગવું અને ઊંઘવા વિશે આપણે સમજીએ. કેટલાક પ્રાણીઓ અમુક ઋતુમાં લાંબી ગાઢ નિંદ્રામાં જતા રહે છે, પછી તેઓ ઘણા મહિનાઓ સુધી દેખાતા નથી. જુઓ, ઠંડીની ઋતુમાં તમે ગરોળીઓને ઘરમાં જોઈ શકતા નથી. શું તમે તે નોંધ્યું છે? તે ક્યાં ગઈ હશે? તમે તે શું વિચારો છો? તે તમે જોયું છે? બરાબર છે. ગરોળી છે એ જ્યારે શિયાળાની ઋતુ આવે છે ત્યારે એ સતત સૂતી જ રહે છે, એટલે તે દેખાતી નથી. હવે તમારી ચોપડીના પાના નંબર 11 ઉપર સ્લોથ નામનું એક રીંછ દેખાડેલું છે. તે રીંછ છે પણ રીંછ જેવું છે પણ રીંછ નથી, તે સ્લોથ છે. તે દિવસમાં આશરે 18 કલાક વૃક્ષની ડાળી પર ઊંધા લટકીને સુવાનું જ કામ. જુઓ, તમને અહીં સ્ક્રીન ઉપર સ્લોથ નામનું પ્રાણી દેખાય છે. બરાબર છે. જે ઊંધા માટે લટકીને 18 કલાક સુધી સૂતું રહે છે, તેને ક્યારેક જ બીજું કોઈ જોઈ છે. જ્યારે તે એક વૃક્ષ પરથી પૂરતા પર્ણો ખાઈ લે તે પછી નજીકના વૃક્ષો પર જતું રહે છે. સ્લોથ લગભગ 40 વર્ષનું જીવન જીવે છે. આ સમય દરમિયાન તે ફક્ત 8 જેટલા વૃક્ષો પર જાય છે. અઠવાડિયામાં એક વખત તે પોતાની જાતને હળવું કરવા વૃક્ષથી નીચે ઉતરે છે. જુઓ, અહીં સ્ક્રીન ઉપર તમને 24 કલાકનો એક આખો આરા બનાવેલા છે, દેખાય છે. બરાબર છે. એમાં 6 કલાક સ્લોથને ઊંઘવાનો સમય છે અને 18 કલાક એને જાગ 18 કલાકથી સૂતું રહે છે અને 6 કલાક જ જાગે છે. એવી રીતે જો તમને સામે ગરોળી કેટલા કલાક સૂતી રહે છે, તો કે શિયાળામાં ગરોળી સૂતી જ રહે છે. બરાબર છે. તો જો તમારે સ્લોથનું રોજિંદું જીવન અને 24 કલાકની ઘડિયાળમાં બતાવવું હોય તો આ પ્રમાણે ઘડિયાળ જોવા મળે છે. અહીં કેટલાક પ્રાણીઓનો ઊંઘવાનો સમય આપ્યા છે. નીચે પ્રમાણે દરેક પ્રાણી ચિત્રમાં તમારે જોવાના છે. જુઓ, જે ડાર્ક છે એકદમ, જે ઈ છે એ સૂવાનો સમય છે. બરાબર છે. અને બાકીનો જે સાદો દેખાય છે, એટલે કે આછા કલરનો છે, એ જાગવાનો છે. તો તમારે જણાવવાનું છે કે કેટલા કલાક નીચેના પશુઓ જાગી શકે છે, સૂઈ શકે છે, એ તમારે બતાડવાનું છે. જુઓ, તમારી સ્ક્રીન ઉપર તમને વાઘનું ચિત્ર દેખાય છે, દેખાય છે ને? તો વાઘ છે એ રાત્રે આપણા બધા કરતાં 6 ગણું વધારે જોઈ શકે છે. વાઘ છે એ રાત્રે 6 ગણું વધારે જોઈ શકે છે. વાઘની જે મૂછું છે એ સંવેદનશીલ હોય છે અને તે હવામાં હલનચલન અને ધ્રુજારી અનુભવી શકે છે. તે વાઘને અંધારામાં આગળ વધવામાં અને ખોરાક શોધવામાં મદદ કરે છે. વાઘની સાંભળવાની ઇન્દ્રિયો એટલી બધી તીવ્ર હોય છે કે પાંદડાની ખકડાટનો અવાજ અને ઘાસ વચ્ચે પ્રાણીઓના હલનચલનનો અવાજ અલગ પાડી શકે છે. વાઘના કાન અલગ અલગ દિશામાં ફરી શકે છે અને તે ચારે બાજુથી અવાજ સાંભળવામાં મદદ કરે છે. વાઘ અલગ અલગ કાર્ય માટે અલગ અલગ અવાજ કરી શકે છે. જેમ કે જ્યારે તે ગુસ્સામાં બોલે તે ગર્જના કરી શકે છે. બરાબર. અને ગુરકીને પણ બોલી શકે છે. તેની ગર્જનાનો અવાજ 3 કિલોમીટર સુધી સંભળાય છે. દરેક વાઘને પોતાની
નો કેટલાક કિલોમીટર સુધીનો વિસ્તાર હોય છે. વાઘ તેના વિસ્તારમાં જ તેના પેશાબની નિશાની બનાવી અલગ પાડે છે. એક વાઘ પોતાના વિસ્તારમાંથી બીજા વાઘની હાજરી તે વાઘના પેશાબની ગંધથી પારખી શકે છે. એક વાઘ બીજા વાઘને વિસ્તારમાં જવાનું ટાળે છે. વાઘ સૌથી સાવધ પ્રાણી છે, છતાં પણ આજે એનું અસ્તિત્વ જોખમમાં છે. આપણે છીએ તો વાઘ અત્યારે ઓછા થઈ ગયા છે. જંગલમાં વાઘના અસ્તિત્વ પર જોખમ વધુ છે, તો એના વિશે તમે શું વિચાર કરશો? શું મનુષ્ય પણ પ્રાણીઓ માટે જોખમી છે? કેવી રીતે? શું તમે જાણો છો કે કેટલા બધા પ્રાણીઓને મારી નાખવામાં આવે છે અને તેમના શરીરના અંગો વેચવામાં આવે છે? તમે જાણતા જ હશો કે હાથી છે એ એના દાંત માટે, ગેંડો તેના શિંગડા માટે, વાઘ મગર અને સાપ તેની ચામડી માટે, કસ્તુરી મૃગ એટલે કે કસ્તુરી હરણ, મૃગ એટલે હરણ, તેનામાં રહેલી કસ્તુરી માટે મારી નાખવામાં આવે છે. જે માણસો પ્રાણીઓનો શિકાર કરે છે તેઓને શિકારી કહે છે. વાઘ અને સિંહ જેવા બીજા કેટલાક પ્રાણીઓની સંખ્યા આપણા દેશમાં ઘટી રહી છે. એવો ભય છે કે તેમના કેટલાક પ્રાણીઓ તો થોડા સમયમાં લુપ્ત થઈ જશે. લુપ્ત થઈ જશે એટલે સાવ એનો નાશ પામી જશે. તેમની રક્ષા માટે સરકારે કેટલાક જંગલોને સુરક્ષિત વિસ્તાર જાહેર કર્યા છે. તેમના કેટલાક ઉત્તરાખંડમાં જીમ કોર્બોટ નેશનલ પાર્ક, રાજસ્થાનમાં ભરતપુર જિલ્લાના ગાના છે, ગુજરાતમાં ગીરનું રાષ્ટ્રીય ઉદ્યાન, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે કચ્છનો અખાત, વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. આ વિસ્તારમાં કોઈ પણ પ્રાણીઓનો શિકાર કરી શકે નહીં અથવા જંગલને હાનિ પહોંચાડી શકે નહીં. આપણે સૌરાષ્ટ્રમાં રહીએ છીએ તો આપણે જૂનાગઢનો એટલે કે આ જે છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ત્યાં આપણે સાસણગીરમાં ઘણી વખત સિંહ જોવા માટે જરૂરથી જવું જોઈએ, અને તમારામાંથી કેટલાક જોયા ગયા પણ હશે બરાબર. હવે ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાનો તથા અભયારણ્યો બીજે ક્યાં ક્યાં આવેલા છે એ તમારે માહિતી એકઠી કરવાની રહેશે બરાબર. હવે બધાને આખો પાઠ બરાબર સમજાઈ ગયો છે ને?